નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ પટેલ ધોરણનો ગણિત વિષય પ્રકરણ 7 ત્રિકોણ ભાગ 1માં સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગરની સ્કૂલ 24 ગાંધીનગર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 ત્રિકોણનો આપણે અભ્યાસ કરીશું. આમ તો ત્રિકોણ વિશેની કેટલીક પાયાની બાબતો તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ અહીંયા ત્રિકોણ વિશેની કેટલીક પૂર્વધારણાઓ અને પ્રમેયો અને એના આધારિત ભૌમિતિક કૂટ પ્રશ્નો, એટલે કે જેને રાઇડર તરીકે ઓળખવામાં આવે છે, એ રાઇડરનો આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ વિશેની વધારે સમજ મેળવીએ. તો સૌથી પ્રથમ ત્રિકોણ એટલે શું? તો અહીંયા એક આકૃતિ તમને દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે રેખા L, રેખા M અને રેખા N જ્યારે એકબીજીને છેદે છે ત્યારે અહીંયા એક બંધ આકૃતિની એ રચના થાય છે, એટલે કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. અને આગળના ધોરણમાં ત્રણ રેખાખંડો વડે ઘેરાયેલી બંધ આકૃતિને ત્રિકોણ એવું આપણે સમજતા, તો અહીંયા પણ આ ત્રણ રેખાખંડ, આ રેખાઓ દ્વારા ત્રણ રેખાખંડથી એક બંધ આકૃતિ જે બને છે, જેને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શિરોબિંદુઓ હોય છે. ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શિરોબિંદુઓ છે. ત્રિકોણ ABCને, અહીંયા ત્રિકોણ ABCની રચના થાય છે, જેને સંકેતમાં દર્શાવવા માટે આવો અહીંયા જે મારું માઉસનું કર્સર છે ત્યાં આગળ દર્શાવેલો જેવો નાનો એક ત્રિકોણના જેવા સિમ્બોલથી એને દર્શાવવામાં આવે છે. એને વંચાય છે ત્રિકોણ ABC તરીકે, એને વંચાય છે એટલે કે ત્રિકોણ ABCને ત્રિકોણ ABC વડે દર્શાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA એ ત્રિકોણ ABCની બાજુઓ છે, એટલે કે ત્રિકોણને આવી ત્રણ બાજુઓ હોય છે. એ જ રીતે ત્રિકોણને ખૂણો A, એટલે કે ખૂણો A ને ખૂણો BAC પણ કહેવાય અને ખૂણો CAB પણ કહેવાય, જે તમે આગળના પ્રકરણ 6ની અંદર એ સમજી ચૂક્યા છો. એ જ રીતે ખૂણો B અને ખૂણો C એ પણ ત્રિકોણ ABCના ત્રણ ખૂણાઓ છે. બિંદુ A, બિંદુ B અને બિંદુ C એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. ત્રિકોણને આમ કુલ 6 અંગો હોય છે, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ. શિરોબિંદુઓને ત્રિકોણના અંગોમાં લેવામાં આવતા નથી. એકરૂપ આકૃતિઓ, એકરૂપ આકૃતિઓ કોને કહેવાય તેના વિશેની સમજ મેળવીએ. એકરૂપ અર્થાત બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય. અહીંયા કેટલાક ચિત્રો આપ્યા છે, તો અહીંયા જોઈ શકો છો કે બેંકના બે ATM કાર્ડ જો એકને એકબીજા પર ગોઠવવામાં આવે તો બંનેના માપ અને આકારની દ્રષ્ટિએ બંને સરખા છે. તો આવા બંને ATM કાર્ડ એ એકબીજાને એકરૂપ છે એમ કહેવાય. એવી જ રીતે રૂપિયાના બે સિક્કા પણ એના આકાર અને માપ સરખા છે, તો એને પણ એકરૂપ કહેવામાં આવે છે. સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો, સમાન બાજુવાળા બે ચોરસ અને સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય છે. તો અહીંયા એવા બે વર્તુળ છે જેની બંનેની ત્રિજ્યા એક સરખી છે, તો આવા બંને વર્તુળો પણ એકબીજાને એકરૂપ છે એમ કહેવાય. એવી જ રીતે સમાન બાજુવાળા ચોરસ છે બંને, તો બંને ચોરસની બાજુઓના માપ સરખા છે
એટલે કે આ બંને ચોરસને એકબીજા પર ગોઠવવામાં આવે તો એકદમ બંધ બેસતા બેસી જાય છે, તેથી આવા બે ચોરસને પણ એકબીજાને એકરૂપ છે એમ કહેવાય. એવી જ રીતે સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ સરખા હોય એવા એક સમાન બાજુઓવાળા આવા બે ત્રિકોણો પણ એકબીજાને એકરૂપ છે એમ કહેવાય. ત્રિકોણની સંગતતા, બે ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ વચ્ચે છ પ્રકારની એક એક સંગતતા થઈ શકે, એટલે કે ત્રિકોણ અને બીજા ત્રિકોણ વચ્ચે એના અંગો વિશે એકને એક સાથે સાંકળવાની જે પ્રક્રિયા છે એવા આ બંને ત્રિકોણોને છ પ્રકારે એક એક સંગતતાથી સાંકળી શકાય, જેની સમજ આપણે આકૃતિ દ્વારા મેળવીએ. તો અહીંયા પ્રથમ આકૃતિમાં એબીસી સંગત એક્સ વાય ઝેડ, ત્રિકોણ એબીસી સંગતતા એક્સ વાય ઝેડ અહીંયા લીધેલી છે, તો એના ત્રિકોણ એબીસીના અંગો એટલે કે બિંદુ એ સાથે શિરોબિંદુ, એ સાથે શિરોબિંદુ એક્સ, બી સાથે વાય, સી સાથે ઝેડ, એબી સાથે બાજુ એબી સાથે બાજુ એક્સ વાય, બાજુ બીસી સાથે વાય ઝેડ, એસી સાથે ઝેડ એક્સ, અને આ રીતે ખૂણો એ સાથે ખૂણો એક્સ, ખૂણો બી સાથે ખૂણો વાય, ખૂણો સી સાથે ખૂણો ઝેડ જે સાંકળવાની જે પ્રક્રિયા છે, એટલે કે એબીસી અને એક્સ વાય ઝેડની સાથે આવી રીતે એકબીજાના અંગો સાંકળવાની અનુરૂપ અંગો સંગત છે એમ કહેવાય. હવે બીજી સંગતતા આપણે લઈએ તો અહીંયા એબીસીની જગ્યાએ અહીંયા એક્સ તો પહેલાં છે પણ હવે એની બાજુ બદલી દેવાની, અહીંયા વાય ઝેડ છે અને એટલે ઝેડ વાય લેવાનું. તો એબીસી સંગતતા એક્સ ઝેડ વાય, એટલે કે એને સંગત એક્સ, બીને સંગત ઝેડ, સીને સંગત વાય. આ રીતે એક એક પ્રકારની છ આવી એક એક સંગતતાઓ બે ત્રિકોણો વચ્ચે મળે. ત્રીજી મળશે અહીંયા એ બી સી સંગત વાય એક્સ ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં બંનેમાં પ્રથમ એક્સ લીધેલો છે, તો હવે તમારે અહીંયા શું લઈ લેવાનું છે? પ્રથમ વાય લઈ લેવાનું, એટલે કે પ્રથમ વાય આવશે તો બાકી શું બધું? એક્સ ઝેડ. તો આપણને આ રીતે ત્રીજા પ્રકારની બે ત્રિકોણો વચ્ચેની એક એક સંગતતા મળશે. ચોથા પ્રકારની એક એક સંગતતામાં ફરી વખત વાય પ્રથમ અહીંયા એક્સ ઝેડ છે એને બદલે ઉલટાવી દેવાના, ઝેડ એક્સ કરી દેવાનું. તો બે ત્રિકોણો વચ્ચેની એક ચોથા પ્રકારની એક એક સંગતતા મળશે. એવી જ રીતે એબીસી, તો પહેલાં સૌથી પહેલાં એક્સ આગળ લીધો, તો આપણે બે સંગતતામાં, બે સંગતતામાં વાય આગળ લીધો, હવે બાકીની બે સંગતતા છે એમાં ઝેડ આગળ લેવાનો છે. તો બાકી શું વધશે વિદ્યાર્થી મિત્રો? એક્સ વાય વધશે. તો પાંચમા પ્રકારની એક એક સંગતતા એબીસી સંગતતા ઝેડ એક્સ વાય મળશે. એવી જ રીતે છઠ્ઠા પ્રકારની એબીસી સંગતતા ઝેડ વાય એક્સ. તો અહીંયા ઝેડ પ્રથમ છે તો આ એક્સ વાય છે અને ઉલટાવી દેવાનું એટલે વાય એક્સ થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણો એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ વચ્ચે એક એક પ્રકારે એને સાંકળવા માટે છ પ્રકારની આવી એક એક સંગતતા મળશે. અને તમે આનાથી બીજું અલગ કોઈ લેશો તો આમાંથી કોઈ પણ એક સંગતતા એમાં આવી ગઈ હશે, એટલે કે છ પ્રકારથી વધારે બે ત્રિકોણોના અનુરૂપ અંગો એકબીજા સાથે સાંકળવાની કોઈ બીજી સાતમી એક એક સંગતતા મળે નહીં, એનો વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખીશું. તો અહીંયા પ્રથમ આપણે જોયું હતું કે એબીસી સંગતતા એક્સ વાય ઝેડ એટલે શું, તો એને લખવું હોય આપણે તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડની સંગતતા માટે એબીસી સંગતતા એક્સ વાય ઝેડ એમ લખી શકાય સંકેતમાં. આ વચ્ચે દર્શાવવામાં ડબલ બાજુ એરો છે એને સંગતતા એમ વંચાય છે, એબીસી સંગતતા એક્સ વાય ઝેડ એમ વંચાય. હવે આ સંગતતા માટે કયા અંગો એકબીજાને સંગત થાય? તો પ્રથમ પ્રકારની મેં અહીંયા સંગતતા લીધી છે, તમે કોઈ પણ આમાંની સંગતતા માટે એના અનુરૂપ અંગો કયા સંગત થશે એ તમે લખી શકો છો. તો મેં અહીંયા પ્રથમ જે સંગતતા છે એબીસી સંગતતા એક્સ વાય ઝેડ માટે, તો અહીંયા શિરોબિંદુઓ લઈએ તો એને સંગત એક્સ હશે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો મેં મેચેલ લખ્યું છે એ સંગત એક્સ.
तो अहीं ए ने संगत एक्स, बी शिरोबिंदु ने संगत वाय थशे, बी ने संगत वाय, सी शिरोबिंदु ने संगत जेड थशे। तो आवी रीते छ मांथी कोईपण एक एक संगतता माटे एना आ रीते प्रथम प्रकार में आपणे अहीं जोईए तो आ शिरोबिंदुओ एकबीजाने संगत थशे। एवी ज रीते बाजूओमां ए बी बाजू ने संगत बाजू, हवे तमे अहीं जोई शको के आ ए बी सी त्रिकोण पर जो एक्स वाय जेड त्रिकोण एनी उपर मूकी देवामां आवे तो एक बीजा पर बन बेसता आवशे। ए बी नी उपर कई बाजू आवशे? एक्स वाय। एटले आपणे अहींया कही शकीए के ए बी ने संगत बाजू एक्स वाय छे, बी सी ने संगत वाय जेड छे, अने ए सी ने संगत अथवा सी ए ने संगत जेड एक्स बाजू छे। तो आवी रीते आ प्रथम प्रकारनी एक एक संगतामां बाजूओ આવી રીતે એકબીજાને સંગત થશે। ખૂણો આમાં તો ખૂણો એ ને સંગત ખૂણો એક્સ હશે, ખૂણો બી ને સંગત ખૂણો વાય થશે, અને ખૂણો સી ને સંગત ખૂણો ઝેડ થશે। તો બીજી સંગતતા માટે પણ એના જે અનુરૂપ અંગો છે એ અલગ મળશે। તો અહીંયા એ ને સંગત એક્સ, બી ને સંગત ઝેડ થશે, અને સી ને સંગત વાય થશે। તો હવે આવી રીતે દરેક સંગતતા માટે, ત્રિકોણની દરેક સંગતતા માટે એના કયા અનુરૂપ અંગો એકબીજાને સંગત થશે એને તમે ખૂબ સરળતાથી તમે લખી શકશો અને સમજી શકશો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી, સંગતતા એટલે શું? તો કે બે ત્રિકોણોના જે અંગો છે એને એકબીજા સાથે એક એક પ્રકારે જે સાંકળવાની પ્રક્રિયા છે એને ત્રિકોણો ની વચ્ચેની એક એક સંગતતા કહેવામાં આવે છે, અને એ અહીંયા આપણને છ પ્રકારે મળશે। ત્રિકોણની એકરૂપતા, બે ત્રિકોણની આપેલી સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય। અહીંયા બાજુમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ આપેલા છે, તો અહીંયા આ બે ત્રિકોણો વચ્ચેની આપણે છ પ્રકારની એક સંગતતા એ આગળ શીખી ગયા, એમાંની કોઈપણ એક એક સંગતતા માટે, દાખલા તરીકે અહીંયા એબીસી સંગતતા એક્સ વાય ઝેડ આપણે લઈએ તો કે એબીસી અને એક્સ વાય ઝેડના જે અનુરૂપ અંગો છે એમાંથી એના એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અને ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ ખૂણાઓ અને બાજુઓ સાથે જો એકરૂપ હોય, એકરૂપ એટલે કે સમાન હોય, તો આવા બંને ત્રિકોણો વચ્ચે સંગતતા એકરૂપતા છે એમ કહેવાય, અને બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય। તો અહીંયા આકૃતિમાં એબીસી સંગતતા એક્સ વાય દર્શાવ્યું છે, એક્સ વાય ઝેડ, અને એના માટે ખૂણો એ એકરૂપ ખૂણો એક્સ, એટલે કે ખૂણો એ બરાબર ખૂણો એક્સ છે, ખૂણો બી બરાબર ખૂણો વાય છે, ખૂણો સી બરાબર ખૂણો ઝેડ છે, અહીંયા એ બી ને એકરૂપ એક્સ વાય છે, બીસીને એકરૂપ અહીંયા વાય ઝેડ છે, અને એસીને એકરૂપ ઝેડ એક્સ છે। એટલે કે એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અને ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અને બાજુ સાથે એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો વચ્ચે સંગતતા એકરૂપતા છે એમ કહેવાય। તો એબીસી સંગતતા એક્સ વાય ઝેડ એકરૂપતા છે તેમ કહેવાય, એટલે કે આ બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે એમ કહેવાય। તેને સંકેતમાં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ લખાય। તો આ રીતે કોઈપણ છ પ્રકારની એક એક સંગતતા છે એના માટે ખૂણાઓ અને એના બાજુઓ બીજા ત્રિકોણના ખૂણાઓ અને બાજુઓ એટલે કે એના અનુરૂપ અંગો સાથે જો એકરૂપ હોય તો એવા બંને ત્રિકોણો વચ્ચે સંગતતા એકરૂપતા છે એમ કહેવાય। પરંતુ અહીંયા એબીસી સંગતતા એક્સ વાય ઝેડ માટે જે એકરૂપતા મળી છે તો એ બાકીની પાંચ સંગતતાઓ માટે એ ત્રિકોણો એકરૂપ થાય, એકરૂપતા મળે એ જરૂરી નથી, એટલે અહીંયા સંગતતાનો ક્રમ છે ચોક્કસ જાળવવો જરૂરી છે। અહીંયા એબીસી સંગતતા એક્સ વાય ઝેડ માટે જ આ બંને ત્રિકોણો એકરૂપ છે, તો જરૂરી નથી કે બાકીની પાંચ સંગતતા માટે પણ એકરૂપતા હોય। આથી એકરૂપ ત્રિકોણો દર્શાવતી વખતે સંગતતાનો ક્રમ ચોક્કસ જાળવવો જોઈએ, તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। ત્રિકોણની એકરૂપતા માટેની શરતો,
પૂર્વધારણા 7.1 હવે ત્રિકોણ એકરૂપ થવા માટે ત્રિકોણના એક ત્રિકોણના 6 અંગો એટલે કે 3 ખૂણાઓ અને 3 બાજુઓ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોવા જરૂરી નથી. એક ત્રિકોણના એટલે ત્રિકોણની કોઈ પણ એક એક સંગતતા માટે એક ત્રિકોણના 3 અંગો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો એમાં પણ બંને ત્રિકોણો વચ્ચે એકરૂપતા મળે છે, પણ એમાં ઓછામાં ઓછી એક બાજુ હોવી જોઈએ. તો આવી ત્રિકોણની એકરૂપ થવા માટેની કેટલીક શરતો છે, એમાં સૌથી પહેલી પૂર્વધારણા 7.1 સ્વરૂપે એકરૂપતાનો બાખુબા નિયમ. બાખુબા એટલે બાજુ, ખૂણો અને બાજુ એટલે કે ત્રિકોણની કોઈ પણ એક એક સંગતતા માટે. એટલે અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની એક એક સંગતતા આપી છે. એબીસી સંગત પીક્યુઆર છે એટલે કે અહીંયા ત્રિકોણ એબીસીના બે બાજુઓ અને એને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે જો એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો એ એકબીજાને એકરૂપ છે એમ કહેવાય. એટલે કે આવા બંને ત્રિકોણો વચ્ચે એ સંગતતા એકરૂપતા મળે છે. તો અહીંયા જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. એટલે કે અહીંયા 6 અંગ એના બીજા સાથે એકરૂપ હોવા એવું જરૂરી નથી. કોઈ પણ 3 અંગો પણ એમાં શરત એ છે કે એને ઓછામાં ઓછી એમાં એક બાજુ હોવી જોઈએ. ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના 3 ખૂણાઓ સાથે એ સંગત હોય, એકરૂપ હોય તો એની વચ્ચે એવી એક એક સંગતતા એકરૂપતા મળતી નથી. એ બાબતને પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો સૌથી પહેલી જે પૂર્વધારણા 7.1 છે, બાજુ ખૂણો અને બાજુ એટલે કે એક ત્રિકોણનો બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે બાજુ ખૂણો અને બાજુ સાથે જો એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો વચ્ચે સંગતતા એકરૂપતા છે એમ કહેવાય. એટલે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર છે તો એના બાકીના અંગો પણ એકરૂપ થાય. એટલે એને સીપીસીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બાકીના એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, તો આ બંને ત્રિકોણો વચ્ચે બાખુબા નિયમથી બંને ત્રિકોણો એકરૂપ સાબિત થયા. તો ખૂણો બીને એકરૂપ ખૂણો ક્યુ થાય, ખૂણો સીને એકરૂપ ખૂણો આર થાય અને બાજુ બીસીને એકરૂપ ક્યુઆર થાય. તો કયા સિદ્ધાંતથી? તો કે સીપીસીટીના નિયમ પ્રમાણે. એટલે કે ત્રિકોણના 3 ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય તો આવા બે ત્રિકોણો દ્વારા જો એકરૂપતા સાબિત થાય તો એના બાકીના અંગો પણ સમાન હોય. તેને ટૂંકમાં આપણે સીપીસીટી કહીએ છીએ. સીપીસીટી એટલે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, અર્થાત એનો અર્થ થાય છે એકરૂપ ત્રિકોણ એટલે કે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલના અનુરૂપ અંગો. એટલે કે આ બે ત્રિકોણો જે એકરૂપ થયા તો બાકીના જે અંગો છે એના અનુરૂપ અંગો બાકીના આ એકરૂપ આપણને આપેલા છે બે બાજુઓના અંતર્ગત ખૂણો. તો બાકીના જે અંગો 3 અંગો બાકી રહ્યા, બે ખૂણા અને એક બાજુ, એ પણ ત્રિકોણના એ એકરૂપ બનશે. એટલે કે ખૂણો બીને એકરૂપ ખૂણો સી, ખૂણો બીને એકરૂપ ખૂણો ક્યુ, ખૂણો સીને એકરૂપ ખૂણો આર, બીસીને એકરૂપ ક્યુઆર. તો સીપીસીટી પ્રમાણે એટલે કે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પ્રમાણે આ બાકીના અંગો પણ એકરૂપ થાય. તો હવે જ્યારે અનુરૂપ અંગો ત્રિકોણના જ્યારે એકરૂપ બને, કોઈપણ શરત કે પ્રમેયને આધારે ત્રિકોણ એકરૂપ હોય તો બાકીના અંગો જ્યારે એકરૂપ થાય ત્યારે હવે એને આપણે ટૂંકમાં કયા સિદ્ધાંતથી એકરૂપ થયા? તો ત્યાં આપણે લખશું સીપીસીટી એટલે કે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હોવાથી એકરૂપ બને છે એમ દર્શાવીશું. પ્રકરણ 7 ત્રિકોણમાં આગળ આપણે જોયું કે કોઈપણ બે ત્રિકોણો વચ્ચેની એક એક સંગતતા આપેલી હોય તો એવા બે ત્રિકોણો વચ્ચે બાખુબા એટલે બાજુ ખૂણો અને બાજુ એટલે કે બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય
तो बाखूबा पूर्वधारणा प्रमाण बने त्रिकोणों एकरूप थाय तो आ बाखूबा पूर्वधारणा ने आधार अपना प्रकरण सात में केटलाक जे उदाहरणों आपेला है ये उदाहरणों की समझ भौमितिक कूट प्रश्न स्वरूपे मिलाइए अने आ पूर्वधारणा उपयोग करी अने केटलाक भौमितिक कूट प्रश्नों में एटले के राइडर में एना परिणामों मेळवीए अने समझिए तो आ प्रकारनो सौथी प्रथम उदाहरणनी समझूती मेळवीए। तो उदाहरण एक आपेला आकृति में OA बराबर OB अने OD बराबर OC छे तो दर्शाओ के त्रिकोण AOD एटले के त्रिकोण AOD अने त्रिकोण BOC एटले के आ त्रिकोण अने आ त्रिकोण बंने एकरूप छे एम बतावाना छे। अने बीजू परिणाम आपणे साबित करवानुं छे कि AD ने समांतर BC छे। तो प्रथम परिणामनी आपणे चर्चा करिए तो सौथी प्रथम ઉકેલમાં ત્રિકોણ AOD એટલે કે AOD અને BOC માટે જો આપણે વાત કરીએ તો ત્રિકોણ AOD માં અને BOC માં OA ને એકરૂપ OB આપણે પક્ષમાં આપેલું છે એટલે અહીંયા આપણે લખીશું પક્ષ OA બરાબર OB એટલે કે આ ત્રિકોણની OA બાજુ અને આ ત્રિકોણની OB બાજુ બંને એકરૂપ છે સરખી છે। એ જ રીતે OD એકરૂપ OC અહીંયા આપેલું છે એટલે કે આ બાજુ ને આ બાજુ એકરૂપ છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને ત્રિકોણમાં AOD અને BOC એટલે કે ખૂણો AOD અને ખૂણો BOC એટલે કે આ બંને ખૂણાઓ અભિકોણને જોડશે। તો આગળ તમે પ્રકરણ 6ની અંદર શીખી ગયા છો કે જ્યારે બે રેખાઓ એકબીજીને છેદે ત્યારે બનતા અભિકોણની જોડના ખૂણાઓ એકરૂપ હોય છે માટે આ બંને ખૂણાઓ પણ ખૂણો AOD બરાબર ખૂણો BOC એકરૂપ થાય। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બે ત્રિકોણોમાં બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓને અંતર્ગત ખૂણા સાથે જો એકરૂપ હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ થશે। તો આપણે તેથી લખી શકીશું કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC। તો કઈ શરતને આધારે? તો કે બાજુ ખૂણો અને બાજુ એટલે કે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે બે બાજુઓ અને ખૂણા સાથે એકરૂપ છે તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય અને બાકીના અંગો પણ એ સિપિસિટી પ્રમાણે કોંગ્રુઇટ પાર્ટ ઓફ કોંગ્રુઇટ ટ્રાયેંગલ સિપિસિટી પ્રમાણે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પ્રમાણે એકરૂપ થશે એટલે કે ખૂણો Aને એકરૂપ ખૂણો B થશે ખૂણો Cને એકરૂપ ખૂણો D થશે। આ ત્રિકોણને આમ ફેરવીને તમે એના ઉપર મૂકી દેશો તો Dની ઉપર C આવશે એની ઉપર Bની ઉપર A આવશે અને BCની ઉપર AD આવશે એટલે બાકીના ત્રણ અંગો પણ એકરૂપ થશે। હવે આપણે પરિણામ બે સાબિત કરવાનું છે AD સમાંતર BC એટલે કે AD ને સમાંતર BC આપણે સાબિત કરવું હોય તો આ બંને એક રેખાનો ભાગ છે એટલે કે એને છેદિકા AB જ્યારે છેદે તો બે રેખાઓને જ્યારે એક છેદિકા છેદે તો છેદિકાથી બનતા યુગ્મકોણની જોડના ખૂણાઓ જો એકરૂપ હોય તો આપેલી બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય એવું આપણે પ્રકરણ 6માં શીખી ગયા છીએ। તો અહીંયા આપણે ખૂણો A અને ખૂણો B અહીંયા આથી ખૂણો OAD એટલે કે ખૂણો OAD એટલે કે આ ખૂણો અને ખૂણો OBC એટલે કે આ ખૂણો બંને સિપિસિટી પ્રમાણે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હોવાથી એકરૂપ મળશે। તો અહીંયા આપણે કહી શકીએ કે ખૂણો AOD એટલે ખૂણો OAD અને OBC એ રેખા AD અને રેખા BCની છેદિકા AB થી બનતા યુગ્મકોણની જોડ રચે છે અને તેઓ સમાન છે તો માટે આ બંને રેખાઓ AD અને BC છે એ સમાંતર થાય તો એ યુગ્મકોણો જ્યારે સમાન હોય ત્યારે આપેલી રેખાઓ એકબીજીને સમાંતર હોય એવું પ્રકરણ 6માં તમે સમજી ગયા છો। રેખાઓ સમાંતર હોય અને જ્યારે એને છેદિકા છેદે તો યુગ્મકોણની જોડના ખૂણાઓ એકરૂપ બને તો એનું પ્રતીક યુગ્મકોણની જોડના ખૂણાઓ એકરૂપ હોય તો આપેલી રેખાઓ સમાંતર હોય તો એના આધારે આપણે કહી શકીએ કે રેખા AD
એટલે કે એડી રેખાખંડ અને રેખાખંડ બીસી એ એકબીજાને સમાંતર હોય છે. તો આવી રીતે આપણે પરિણામ બેને પણ સાબિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે બાખુબા પૂર્વધારણા સમજ્યા એના આધાર લઈ અને ઉદાહરણ એક જે ભૌમિતિક કૂટ પ્રશ્ન આપેલો છે એના બે પરિણામોની આપણે સમજૂતી મેળવી. પ્રકરણ 7 ત્રિકોણમાં ઉદાહરણ નંબર 2ની ચર્ચા કરીએ. એલ રેખા એલ એ રેખાખંડ એ બીનો લંબદ્વિભાજક છે. જો બિંદુ પી એ રેખા એલ પર હોય તો બતાવો કે પી એ અને બીથી સમાનાંતરે આવેલું છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ તો એલ છે એ રેખાખંડ એ બીનો લંબદ્વિભાજક છે. લંબદ્વિભાજકનો જ અર્થ છે લંબ એટલે કાટખૂણે છેદે અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. એટલે કે સી બિંદુમાં જ્યાં આગળ છેદે છે ત્યાં કાટખૂણે છેદશે અને સી છે એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ મળશે. તો આગળ જે આપણે પૂર્વધારણા શીખી ગયા બાજુ ખૂણો અને બાજુ એટલે કે બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો વચ્ચે સંગતતા એકરૂપતા મળે એના આધારે આ પી બિંદુ છે એ અને બીથી સમાન અંતરે આવેલું છે એવું સાબિત કરવા માટે આપણે એપી બરાબર બીપી અથવા પીબી બરાબર પીએ સાબિત કરવું પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉકેલ જોઈએ. તો અહીંયા રેખા એલ એ લંબ એ બી છે એટલે કે અહીંયા છેદે છે 90° ખૂણે. તો આ ખૂણો પી સી એ અને ખૂણો પી સી બી 90° થશે અને સી એ બીનું મધ્ય બિંદુ થશે એટલે કે એસી બરાબર સીબી થશે. એટલે કે આ બંને બાજુઓ સરખી થશે અને આ ખૂણાઓ પણ સરખા થશે. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ પીસીએ ત્રિકોણ પીસીએ અને ત્રિકોણ પીસીબીમાં એસી બરાબર બીસી કારણ કે સી એ બીનું મધ્ય બિંદુ છે આ પક્ષમાં આપેલું છે. એ જ પ્રમાણે ખૂણો પીસીએ બરાબર ખૂણો પીસીએ બરાબર ખૂણો પીસીબી એટલે કે આ બંને ખૂણાઓ 90°ના થશે કારણ કે અહીંયા લંબ છે રેખા એલ છે એ બીને લંબ છે એ પણ આપણને પક્ષમાં આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકાય છે કે પીસી બરાબર પીસી આ બંને ત્રિકોણમાં પીસી છે એ બંનેની સામાન્ય બાજુ છે. તો અહીંયા બાજુ ખૂણો અને બાજુ ત્રિકોણ પીસીએ અને ત્રિકોણ પીસીબી માટે આપણે વાત કરીએ બે ત્રિકોણો માટે. તો એક ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ સાથે એકરૂપ થશે એટલે કે બાખુબા પૂર્વધારણા પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થશે. તો તેથી આપણે લખી શકીએ કે ત્રિકોણ પીસીએ એકરૂપ ત્રિકોણ પીસીબી. તો કે શેના આધારે? તો કે બાખુબા શરતને આધારે. હવે આપણે શીખી ગયા કે બાકીના જ્યારે બે ત્રિકોણો એકરૂપ હોય તો બાકીના જે અનુરૂપ અંગો છે એકરૂપ થશે એટલે કે આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થશે. ખૂણો એ ને એકરૂપ ખૂણો બી થશે અને પી એ એકરૂપ પી બી થશે. એટલે કે પી એ એકરૂપ પી બી થાય તો બિંદુ પી છે એ રેખાખંડના અંત્ય બિંદુ એ અને બીથી સમાન અંતરે આવેલું છે એમ કહી શકાય. તો આપણે એના આધારે કહી શકીએ કે પી એ બરાબર પી બી. શેના આધારે? તો કે સીપી સીટી પ્રમાણે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે પી એ બરાબર પી બી થાય. તો તેથી કહી શકાય કે બિંદુ પી એ રેખાખંડના અંત્ય બિંદુ એ બીથી સમાન અંતરે આવેલું છે. અને એમ પણ કહી શકાય કે લંબ દ્વિભાજક ઉપર આવેલું કોઈ પણ બિંદુ હંમેશા રેખાખંડના અંત્ય બિંદુઓથી સમાન અંતરે આવેલું હોય છે. લંબ દ્વિભાજક ઉપર કોઈ પણ બિંદુ તમે લેશો તો હંમેશા રેખાખંડના અંત્ય બિંદુઓથી સમાન અંતરે જ હોય છે. તો મિત્રો આ વાતને પણ આપણે યાદ રાખીશું. ઘણીવાર એનો ઉપયોગ કેટલાક પ્રશ્નોમાં દાખલાઓમાં એ આવતો હોય છે તો એ યાદ રાખવું જરૂરી છે. પ્રમેય 7.1 ખૂબાખૂબ એકરૂપતાની શરત. વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે બાખુબા શરત પૂર્વધારણા સ્વરૂપે જોઈ. પૂર્વધારણા એટલે સનાતન સત્ય છે એમ માની એને સ્વીકારી લેવામાં આવી. પણ અહીંયા ખૂબાખૂબ એકરૂપતાની શરત છે
એ પ્રમેય સ્વરૂપે આપેલી છે. પ્રમેય એટલે આગળની પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, નિયમોનો ઉપયોગ કરી તર્કસંગત દલીલો કરી અને સાબિત કરવું. તો અહીંયા ખૂબાકુ એકરૂપતાની શરત એટલે કે શું કહેવા માગે છે કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણને અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે. એટલે કે ખૂણો બાજુઓને ખૂણો, બે ખૂણાઓને એની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો વચ્ચે એકરૂપતા છે એમ સાબિત કરી શકાય. પણ એના માટે હવે અહીંયા પક્ષમાં આપેલું છે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો ABC અને DEFની સંગતતા માટે ખૂણો B એકરૂપ ખૂણો E, ખૂણો C એકરૂપ ખૂણો F અને PC એકરૂપ EF. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે જો AB બરાબર અહીંયા DE થાય, જો AB અને DE જો એકરૂપ હોય તો આ પ્રમેય આપોઆપ સાબિત થઈ જાય. કારણ કે આગળ આપણે શીખી ગયા કે બાજુ ખૂણો અને બાજુ એટલે કે બાખુબા પૂર્વધારણા પ્રમાણે એક ત્રિકોણની બે બાજુઓને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના બે બાજુઓના અંતર્ગત ખૂણા સાથે એકરૂપ હોય તો બાખુબા પૂર્વધારણાને આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય અને CPCT પ્રમાણે બાકીના અંગો એકરૂપ થાય. પણ AB બાજુ જો મોટી હોય અથવા AB બાજુ નાની હોય તો એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. તો આ એક ખૂબ અગત્યનું પ્રમેય છે. અહીંયા આ પ્રમેયને આપણે ત્રણ વિકલ્પમાં એને સાબિત કરવાનું છે. ત્રણ વિકલ્પો વિચારવાના છે કે AB બરાબર DE હોય, AB જો મોટી હોય અને DE નાની હોય, અને AB નાની હોય અને DE મોટી હોય તો એના વિશે આપણે કેવી રીતે એને સાબિતી આપી શકીએ. તો આ પ્રમેય મોટાભાગે 3 કે 4 માર્કમાં પૂછાતું હોય છે. ખૂબ અગત્યનું પ્રમેય છે. વિદ્યાર્થી મિત્રો, તમે એને સમજી અને સરળતાથી 1-2 વાર લખી અને પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને યાદ રહી જશે અને આ પ્રમેયના રોકડા માર્ક તમે લઈ શકશો. તો આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ થાય. તો હવે આના માટે આપણે ત્રણ વિકલ્પો જે આપણે વાત કરી એવી AB અને DE માટે ત્રણ શક્યતાઓ વિચારી શકીએ કે AB બરાબર DE હોય, AB મોટી હોય અને AB બાજુ છે DE કરતાં નાની હોય. તો એમાં પ્રથમ વિકલ્પ આપણે વિચારીએ તો વિકલ્પ 1માં ધારો કે AB બરાબર DE હોય તો આપણે કહી શકીએ સીધું આગળની પૂર્વધારણા પ્રમાણે જો AB બરાબર DE હોય તો AB બરાબર DE હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં AB બરાબર DE ખૂણો E અને ખૂણો B એકરૂપ એટલે કે B એકરૂપ E થાય અને ખૂણો બાજુ BC એકરૂપ EF થાય. એટલે કે એક ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ એટલે કે બે બાજુઓ અને એના અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ અંગો એટલે કે બાજુ ખૂણોને બાજુ એટલે કે બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે એકરૂપ હોય તો બાખુબા પૂર્વધારણાને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકીએ. તેથી વિકલ્પ 1 પ્રમાણે આ બંને ત્રિકોણો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થઈ શકે. તો બાકીના જે અનુરૂપ અંગો છે એ એકરૂપ થાય CPCT પ્રમાણે એટલે કે ખૂણો C એકરૂપ ખૂણો F થાય તો આપણે એને ખૂબાખું એટલે કે ખૂણો બાજુ અને ખૂણોની પૂર્વધારણા એટલે કે પ્રમેય તરીકે પણ એને સાબિતી આપી શકીએ. તો હવે નેક્સ્ટ બીજો વિકલ્પ છે કે જો AB બાજુ મોટી હોય અને DE નાની હોય તો એની સાબિતી આપણે કેવી રીતે આપી શકીએ તેના વિશે વિચારીએ. હવે વિકલ્પ 2, ધારો કે AB એ DE કરતાં મોટી બાજુ છે તો એ AB પર બિંદુ P એટલે કે એક એવી આકૃતિમાં આપણે રચના કરવાની છે કે AB પર એક બિંદુ P એવું ધારીએ કે જેથી આપણને PB બરાબર DE થાય. તો એવી એક નવા બિંદુની એ રચના કરવાની છે બિંદુ પ્રાપ્તિ પ્રમેય પ્રમાણે. તો બિંદુ P એવું મળશે કે જેથી PB બરાબર DE થાય. તો એના માટે હવે ત્રિકોણ PBC એટલે કે આ ત્રિકોણ PBC અને ત્રિકોણ DEFમાં PB બરાબર DE થશે.
बिंदु पी नी रचना एवी करी तो पी बी बराबर डी मळशे। हवे खूणो बी एकरूप ई, खूणो बी एकरूप ई अने बी सी एकरूप ई एफ, आ आपने आपेलू छे पक्षमां। तो तेथी आ बन्ने त्रिकोणों त्रिकोण पी बी सी, त्रिकोण पी बी सी अने त्रिकोण डी ई एफ ए बाखोबा पूर्वधारणा ने, एटले के आ त्रिकोणना बाजू खूणों ने बाजू बीजो त्रिकोण डी एफ ना बाजू खूणों ने बाजू साथ एकरूप थाय, तो बाखोबा पूर्वधारणा प्रमाणे आ बने त्रिकोणों एकरूप थाय। तो पी बी सी अने डी एफ एकरूप छे एम बाखोबा पूर्वधारणा ने आधारे आपणे कही शकीए। परंतु खूणों पी सी बी, खूणों पी सी बी एकरूप खूणों डी एफ, तो ए सीपीसीटी प्रमाणे आ बने त्रिकोणों एकरूप थया, तो पी सी बी एकरूप डी एफ सी सीपीसीटी प्रमाणे थशे। परंतु पक्षमां तो आपणे आपेलू छे कि ए सी बी एटले के आ खूणो, खूणो ए सी बी खूणो एकरूप डी एफ ई आ एकरूप पक्षमां आपेला छे। तो अहीं आपणे शुं कही शकीए के ए सी बी एकरूप डी एफ ई अने ए सी बी एकरूप पी बी सी, तो पी बी सी अने डी एफ सरखा छे अने ए सी बी अने डी एफ सरखा छे, तो पी सी बी अने ए सी बी पण केवा थाय सरखा थाय। तेथी आपणे अहीं लखी शकीए खूणो ए सी बी एटले के खूणो ए सी बी अने खूणो पी सी बी सरखा थाय। तो विद्यार्थी मित्रों अहीं आपणे जोई शकीए कि आवुं क्यारे बने के खूणो ए सी बी अने पी सी बी आ खूणो सरखा क्यारे थाय, तो कि बिंदु पी छे એ ક્યાં આવેલું હોય, બિંદુ એ ઉપર આવેલું હોય। તો આ માત્ર ત્યારે જ શક્ય બને કે જ્યારે પી બિંદુ છે એ પર આવેલું હોય। તો એટલે આપણે કહી શકીએ કે પી બરાબર એ બિંદુ, એટલે કે બંને બિંદુઓ એક જ છે, તો માટે આપણે એવું લખી શકીએ જો બંને એક જ હોય તો એ બી બરાબર ડી થાય। જો એ બી બરાબર ડી હોય તો આપણે બાખોબા પૂર્વધારણા પણ બાજુ ખૂણો અને બાજુ આગળના વિકલ્પ એક મુજબ જે બાખોબાની પૂર્વધારણા આધારે આપણે સાબિત કર્યા બંને ત્રિકોણો, તો અહીંયા પણ એ રીતે એ બી અને ડી પણ કેવા થશે, એકરૂપ થશે અને બાખોબા પૂર્વધારણાના આધારે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડી એફ થશે। એટલે કે તો બાજુ ખૂણો, ખૂણો બાજુ અને ખૂણો એટલે ખૂબાખૂબ શરત આપણે અહીંયા સાબિત કરી શકીશું। તો આ પ્રમાણે વિકલ્પ બેની પણ આપણે સરળ રીતે સાબિતી આપી શકીએ છીએ। હવે આગળ વિકલ્પ ત્રણ માટેની ચર્ચા કરીએ। પ્રમેય 7.1 ખૂબાખૂબ પ્રમેયનો વિકલ્પ નંબર 3, જો વિકલ્પ 3માં એ બી બાજુ નાની હોય અને ડી બાજુ મોટી હોય તો અહીંયા પણ ત્રિકોણ ડી એફમાં એક એવી રચના કરવાની છે કે ડી ઉપર એક બિંદુ એમ એવું લેવાનું છે કે જેથી એમ એવું લઈએ કે એ બી બરાબર, એ બી બરાબર એમ ઈ થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આખું આખું વિકલ્પ બે પ્રમાણેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, તમારે અહીંયા લખી દેવાનું કે વિકલ્પ બે પ્રમાણે એની દલીલો કરી અને આપણે તારણ ઉપર રહીએ કે એ બી બરાબર, એ બી બરાબર ડી થાય। તેથી એ બી બરાબર ડી થાય તો બાજુ ખૂણો અને બાજુ પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થાય, તો તમારે અહીંયા એવું સીધું લખી દેવાનું છે। પણ હું અહીંયા તમને સમજાવીશ કે કેવી રીતે, તો કે એ બી બરાબર એમ ઈ થાય તો ત્રિકોણ એમ ઈ એફ અને ત્રિકોણ એ બી સી બંને એકરૂપ થાય, તો સીપીસીટી પ્રમાણે એ સી બી ત્રિકોણ એ સી બી અને ત્રિકોણ એમ એફ ઈ એકરૂપ થાય। પરંતુ એ સી બી ખૂણો એ સી બી અને ખૂણો ડી એફ ઈ એકરૂપ પક્ષમાં આપેલા છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ખૂણો એ સી બી એકરૂપ ખૂણો ડી એફ ઈ અને ખૂણો એ સી બી એકરૂપ ખૂણો એમ એફ ઈ, તો એના આધારે આપણે લખી શકીએ કે ખૂણો ડી એફ ઈ અને ખૂણો એમ એફ ઈ બંને એકરૂપ થાય। તો આવું ક્યારે બને વિદ્યાર્થી મિત્રો, તો કે બિંદુ એમ બરાબર બિંદુ ડી થાય, તો બિંદુ એમ અને બિંદુ ડી જ્યારે એકરૂપ હોય, જેમ આપણે વિકલ્પ બેમાં જોયું તે પ્રમાણે, તો એકરૂપ હોય તો ડી
અને એ બી એટલે કે એ બી બરાબર ડી થાય. તો અહીંયા તમારે સીધું લખી દેવાનું છે કે એ બી બરાબર એમ ઈ થાય, આવું બિંદુ એમ લેતા. તો વિકલ્પ બેમાં જે ચર્ચા કરી છે એ પ્રમાણે ચર્ચા કરી, દલીલ કરી અને આપણે તારણ ઉપર આવીએ કે એ બી બરાબર ડી થાય. અને જો એ બી બરાબર ડી હોય તો બાખુબા પૂર્વધારણા પ્રમાણે એટલે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી એફ એ બંને એકરૂપ થાય. તો આ રીતે આપણે ત્રણે ત્રણ વિકલ્પોમાં આ ત્રિકોણોને એકરૂપ સાબિત કરી શકીએ. એટલે કે જો બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ બે ત્રિકોણોની એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો પણ ખૂબાખૂબ શરતને આધારે એ બંને એકરૂપ થશે. તો આ પ્રમાણે આપણે પ્રમેયને ખૂબ સરળતાથી ત્રણે ત્રણ વિકલ્પમાં સાબિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આનું પુનરાવર્તન કરી એક બે વખત લખવાનો પ્રયત્ન કરશો અને સમજીને યાદ રાખશો તો સરળતાથી તમે યાદ રાખી શકશો. હવે આગળ એક નવી જે પૂર્વધારણા છે, એકરૂપતાની શરત છે, ખૂખૂબા. ખૂખૂબા એટલે ખૂણો, ખૂણોને બાજુ. એટલે કે કોઈ પણ બે ત્રિકોણો વચ્ચેની એક એક સંગતતા જ્યારે આપેલી હોય તો એક ત્રિકોણના બે ખૂણા અને એની એક અનુરૂપ બાજુ જ્યારે બીજા ત્રિકોણના બે ખૂણા અને અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો પણ એકરૂપ થાય એમ કહી શકાય. તો ખૂખૂબા શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકીએ. ખૂખૂબા એટલે ખૂણો, ખૂણોને બાજુ. એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ જ્યારે બીજા ત્રિકોણના બે ખૂણાઓને અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો વચ્ચે સંગતતા, એકરૂપતા મળે એના આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય અને બાકીના અંગો પણ એકરૂપ થાય. તો ખૂખૂબા શરતને આધારે પણ અહીંયા આ શરતને આપણે વિના સાબિતીએ સ્વીકારી લેવાની છે, એમાં સાબિતીની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, ખૂખૂબા શરતને પણ આપણે સરળતાથી યાદ રાખીશું. અહીંયા વધારે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 3 જે આપેલું છે એમાં આપણે જે છેલ્લે ખૂખૂબા પૂર્વધારણાની શરત જે શીખી ગયા એના આધારે આ ભૌમિતિક પ્રશ્નમાં આપેલા બે વિકલ્પોના તારણો મેળવવાના છે. તો એનો અભ્યાસ કરીએ. તો અહીંયા રેખાખંડ એ બી એ બીજા રેખાખંડ સી ડી એટલે કે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકબીજાને સમાંતર આપેલા છે. ઓ એ એડીનું મધ્યબિંદુ છે, ઓ એ એડીનું મધ્યબિંદુ છે એટલે કે ઓ એ અને ઓડી બંને સરખા થશે. તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે. તો એના આધારે આ બંને ત્રિકોણો, ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ ડી ઓ સી એકરૂપ સાબિત કરવાના છે. એ જ રીતે ઓ બિંદુ એ બીસીનું મધ્યબિંદુ છે એમ પણ આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ એનો ઉકેલ. તો સૌ પ્રથમ ત્રિકોણ બંને ત્રિકોણો માટે, ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ડી ઓ સી માટે, અહીંયા ખૂણો એ બી ઓ, ખૂણો એ બી ઓ એટલે કે આ ખૂણો અને ખૂણો ડી સી ઓ એટલે કે આ ખૂણો બંને એકરૂપ થશે, સમાન થશે. કારણ કે આ બંને સી ડી અને બી સી બે સમાંતર રેખાઓની છેદિકા બી સી થી, આ બી સી થી બે સમાંતર રેખાઓની છેદિકા બી સી થી બનતા યુગ્મકોણની જોડ થશે. એટલે કે બે સમાંતર રેખાઓને જ્યારે ત્રીજી છેદિકા છેદે ત્યારે એનાથી બનતા યુગ્મકોણો એકરૂપ હોય છે. એટલે કે ખૂણો એ બી ઓ અને ડી સી ઓ સરખા થશે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ આ બંને ત્રિકોણોમાં આપણને ત્રણ અંગો એકરૂપ મળ્યા. ખૂણો આ સી, ખૂણો અહીંયા આ બંને અભિકોણની જોડ થશે, ખૂણો સી ઓ ડી અને ખૂણો એ ઓ બી અભિકોણની એ પણ એકરૂપ થશે. તો ખૂણો, ખૂણોને બાજુ બીજા ત્રિકોણના ખૂણો, ખૂણોને બાજુ સાથે એટલે કે અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ થશે. તો અહીંયા એ ઓ બી બરાબર ડી ઓ સી એ એકરૂપ થશે, કારણ કે બંને કેવા છે, અભિકોણો છે. અને ઓ એ બરાબર ઓ ડી, ઓ એ બરાબર ઓ ડી આપણને પક્ષમાં આપેલું છે, ઓ છે એ ડીનું મધ્યબિંદુ છે માટે ઓ એ બરાબર એ ડી થશે. તો માટે ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ ડી ઓ સી થશે,
सेना आधारे तो के खूणो खूणों ने बाजू एक त्रिकोणना बे खूणाओ अने अनुरूप बाजू बीजा त्रिकोणना अनुरूप अंगों એટલે કે બે ખૂણાઓને બાજુ સાથે અહીંયા એકરૂપ છે માટે ખૂબા શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ થશે તો આ રીતે વિકલ્પ એક પ્રમાણે આપણે એને સાબિત કર્યું. હવે અહીંયા તો બાકીના જે અંગો છે એ પણ એકરૂપ થશે તો અહીંયા ઓસી એકરૂપ ઓબી થશે સીપીસીટી પ્રમાણે બાકીના અનુરૂપ અંગો એ એકરૂપ થશે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એ સમાન હોય છે એકરૂપ હોય છે સીપીસીટી પ્રમાણે તો ઓસી બરાબર ઓબી થશે ઓબી બરાબર ઓસી સીપીસીટી પ્રમાણે તો ઓ છે એ બીસીનું મધ્યબિંદુ થશે તો આ રીતે પરિણામ બે પણ આપણે સરળતાથી સાબિત કરી શકીએ કે ઓ બિંદુ છે એ પણ બીસીનું મધ્યબિંદુ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ભાગ એકમાં આપવામાં આવેલી પૂર્વધારણાઓ પ્રમેયો અને કેટલાક અગત્યના ઉદાહરણોની સરળ રીતે તમને અહીંયા સમજૂતી આપી છે. તેમ છતાં તમને કોઈ સમજવામાં કે લખવામાં કંઈ પ્રશ્ન થાય તો આ ભાગ એકની સંપૂર્ણ PDF ફાઇલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઘરકામમાં આપવામાં આવેલી છે. તો એ PDF ફાઇલ ખોલીને તમે ફરી વખતથી એને સરસ રીતે સમજીને યાદ રાખશો અને યાદ રાખ્યા પછી તમે સરસ રીતે આ ભાગ એકનું લેક્ચરની નોંધ સારા અક્ષરે તમારી ગણિતની નોટબુકમાં કરશો અને એને વારંવાર પુનરાવર્તન કરતા રહેશો અને સરળતાથી તમે એને યાદ રાખી અને પરીક્ષામાં સારી રીતે એનો દેખાવ કરી શકશો અને સારા માર્ક લાવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે ભાગ એકને પૂર્ણ કરીએ. વધારે હવે સ્વાધ્યાયના જે ભૌમિતિક કૂટ પ્રશ્નો છે એની ચર્ચા આપણે આગળના ભાગ બેમાં કરીશું. તો ત્યાં સુધી હું આપને રજા લઈશ. ફરી મળીશું ભાગ બેમાં. ઓકે, થેન્ક યુ.